વંધ્યત્વની સરળ સમજૂતી અને તેની સારવારની પદ્ધતિઓ. સામાન્ય રીતે 80% સ્ત્રીઓ કુદરતી રીતે માતા બની શકે છે અને આ માટેના પ્રયાસ શરૂ કર્યાના એક વર્ષની અંદર ગર્ભ ધારણ કરવામાં સફળતા મેળવે છે. જોકે એક વર્ષથી વધારે પ્રયાસ કરવામાં આવે અને સ્ત્રીને ગર્ભ ધારણ કરવામાં સફળતા ન મળે તો વંધ્યત્વની સમસ્યા હોવાનું માનવામાં આવે છે. પણ આ માટે પણ પુરુષ જવાબદાર છે કે સ્ત્રી તે ચકાસવું પડે છે. વૈજ્ઞાનિક સંશોધનો મુજબ વંધ્યત્વ માટે 40% કિસ્સાઓમાં પુરુષો અને 40% કિસ્સાઓમાં સ્ત્રીઓ જવાબદાર હોય છે, જ્યારે 20% કિસ્સાઓમાં બંને જવાબદાર હોય છે. અત્યારે વંધ્યત્વ નિવારણ માટે નવી પદ્ધતિઓ ઉપલબ્ધ થઈ છે અને વિવિધ પ્રકારની દવાઓ પણ વિકસાવવામાં આવી છે, જેથી નિસંતાન દંપતીઓ માટે માતા પિતા બનવા આશા જન્મી છે. પુરુષની વૃષણ કોથળીમાં શુક્રપિંડ હોય છે, જેમાં સામાન્ય રીતે લાખો શુક્રાણુઓનું ઉત્પાદન થાય છે. સંભોગ દરમિયાન વીર્ય માટે શુક્રાણુઓ સ્ત્રીના ગર્ભાશયના મુખના સંપર્કમાં આવે છે. સ્ત્રીના શરીરમાં પેડુના ભાગમાં ગર્ભાશયની બંને બાજુએ એક એક સ્ત્રીપિંડ હોય છે. મગજમાં પિટ્યુટરી ગ્રંથિમાંથી ઉત્પન્ન થતા FSH અને LH નામના અંધ સ્ત્રાવોની અસરથી દર મહિને ડાબા કે જમણા કોઈ પણ એક સ્ત્રીપિંડમાં સ્ત્રી બીજનો વિકાસ થાય છે. માસિક શરૂ થયાના લગભગ 14મા દિવસે સ્ત્રીપિંડમાંથી પુખ્ત સ્ત્રી બીજ છૂટું પડીને ગર્ભાશય સાથે જોડાયેલી અંડવાહિનીમાં પ્રવેશ કરે છે. અંતઃસ્ત્રાવોની અસર ગર્ભાશયના અંદરના પટ પર પણ થાય છે અને તે ગર્ભને સ્વીકારવા તૈયાર થાય છે. જો આ ગાળામાં સંભોગ દ્વારા સ્ત્રીના શરીરમાં દાખલ થયેલા શુક્રાણુઓ ગર્ભાશયના મુખમાં સંસર્ગમાં આવે છે તો તેના પરનું પાતળું પ્રવાહી તેનું ગર્ભાશયમાં વહન કરે છે. આ રીતે શુક્રાણુ અંડવાહિનીમાં પ્રવેશ કરે છે, જ્યાં તે સ્ત્રી બીજનું ફલન કરીને ગર્ભ બનાવે છે. આ ગર્ભ ધીમે ધીમે ખસતો લગભગ 5મા દિવસે ગર્ભાશયમાં આવે છે. અહીં તેનું સ્થાપન થાય તો તેનો વિકાસ ગર્ભ તરીકે થાય છે. જો કોઈ કારણસર ગર્ભ ન રહે તો ગર્ભાશયની અંદરનું પડ ધોવાઈ જાય છે, જેને માસિક કહે છે. પછી બીજા મહિને આ જ પ્રક્રિયાનું પુનરાવર્તન થાય છે. સ્ત્રીઓમાં વંધ્યત્વ માટે જવાબદાર મુખ્ય કારણો: સ્ત્રી બીજ ન બનવા, અનિયમિત રીતે બનવા કે નબળા બનવા, અંડવાહિની ફેલોપિયન ટ્યુબ બીજનું સારી રીતે વહન ન કરી શકે, તે બંધ હોય કે તેને નુકસાન થયું હોય, ગર્ભાશયની અંદરનું સ્તર ગર્ભ સ્વીકારવામાં અક્ષમ હોય, અન્ય તકલીફો જેમ કે એન્ડોમેટ્રિયોસિસ, પોલિસિસ્ટિક ઓવરી, ચિકાસ વગેરે. એન્ડોમેટ્રિયોસિસ: ગર્ભાશયની અંદરનું સ્તર ગર્ભાશયની અંદર વિકાસ ન પામે પણ અન્ય કોઈ જગ્યાએ વિકસે છે. ચિકાશ: ગર્ભાશય ફેલોપિયન ટ્યુબ કે આજુબાજુના અંગો એકબીજા સાથે ચોંટી જાય કે ઝાડા જામી જાય છે. ચેપી રોગની અસર: અગાઉ ગુપ્ત રોગો કે ચેપી રોગો, ઉદાહરણ તરીકે TB થયા હોય તો તેની અસર. પોલિસિસ્ટિક ઓવરી: સ્ત્રીપિંડની વિશિષ્ટ રચના જે વિવિધ તકલીફોના જૂથ તરીકે જોવા મળે છે. પુરુષમાં વંધ્યત્વ માટે જવાબદાર મુખ્ય કારણો: શુક્રાણુનું ઉત્પાદન કે તેનું વહન થતું ન હોય, તેમજ વીર્યમાં શુક્રાણુની સંખ્યા પૂરતી ન હોય, શુક્રાણુનું પ્રમાણ ઓછું હોય, તેની ગતિશીલતા ઓછી હોય, વીર્યનું પ્રમાણ ઓછું હોય તેમાં ચેપની અસર હોય, સંભોગમાં સમસ્યા હોય, શારીરિક કે માનસિક વીર્યસ્ખલનમાં સમસ્યા હોય. સામાન્ય રીતે 15-20% દંપતીઓમાં તમામ ચકાસણી કરવા છતાં ગર્ભ ન રહેવાનું સચોટ કારણ જાણી શકાતું નથી. તેને અનએક્સપ્લેઇન્ડ ઇન્ફર્ટિલિટી એટલે કે અકળ વંધ્યત્વ કહેવાય છે. માતા પિતા બનવાનું સુખ શું હોય છે એ કોઈ એમને પૂછો કે જે દબાવથી લઈને તાંત્રિક વિધિ સુધી કરાવી ચૂક્યા હોય છે. કોઈ એમને પૂછો જે ભસ્મભૂત, તાવીઝ, મંત્ર, મંદિર, મસ્જિદ જાણે ક્યાં ક્યાં પોતાનું માથું ટેકવીને આવ્યા છે અને એ પણ ખાલી હાથે.
નિસંતાન દંપતીનું એકલવાયુ જીવન, ચિંતા, તણાવ, આ બધું જાણે દિવાલ પર લગાવેલા બાળકોના ફોટાને જોઈને પૂછી રહ્યા છે કે ક્યારે આ ખામોશ માયુસ ઘરમાં પોતાના લાડલાની ખલખલાટ સાંભળવા મળશે. માતા પિતાની આ હેરાન નજરોને તલાશ હોય છે એ ફરિશ્તાની કે જે તેમની આ અધૂરી ઈચ્છા પૂરી કરી દે. આધુનિક વિજ્ઞાને પોતાની નવી નવી શોધ, ટેકનોલોજી અને દવા વગેરેથી આ અશક્ય સમજી શકાય એવા કામને પણ સંભવ કરી બતાવ્યું છે. નિસંતાન દર્દીઓના દર્દ સમજનારા ડોક્ટર નીતિન લાલ અને ડોક્ટર રીના લાલ તે દર્દીઓ માટે આશીર્વાદરૂપ બન્યા છે. ડોક્ટર નીતિન લાલે 1992માં બરોડાથી MBBSની ડિગ્રી લીધી. ત્યારબાદ તેમણે 1995માં પોસ્ટ ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કર્યું. ડોક્ટર નીતિન લાલે 1996માં ગાયનેક પ્રેક્ટિસની શરૂઆત કરી, જ્યારે 2007થી IVF અને લેપ્રોસ્કોપીની શરૂઆત કરી. આજ સુધીમાં ડોક્ટર નીતિન લાલે 1500થી વધારે સફળ ડિલિવરી કરી અને 500થી વધુ ઓપરેશન હાલમાં ચાલુ છે. આ પરિણામ ડોક્ટર નીતિન લાલની પૂરી તન્મયતા અને દ્રઢ વિશ્વાસ સાથે તેઓની મેડિકલ સાયન્સની નવીન શોધ અને જ્ઞાનનું પરિણામ છે. વર્ષોની મહેનત, લગન, દિલ, ઈચ્છા શક્તિની મદદથી ડોક્ટર નીતિન લાલે પોતાના દ્રઢ ઈરાદાને સફળતાપૂર્વક પાર પાડવાને લઈને તેમણે 2007માં IVF અને લેપ્રોસ્કોપીની શરૂઆત કરી. ઈરાદો હતો કે એક જ છત નીચે દરેક વ્યક્તિની જરૂરિયાતના હિસાબથી ઈલાજ, નિદાન અને ઉપચાર સુવિધા ઉપલબ્ધ કરાવીને દર્દીના જીવનમાં સંતાનની ખુશી આપીને શક્ય બનાવવી. લાખો મહિલાઓમાં વંધ્યત્વની સમસ્યા જોતા અને તેના પ્રત્યે ફેલાયેલી ગેરમાન્યતાને જોતા ડોક્ટર નીતિન અને ડોક્ટર રીના લાલે દ્રઢ નિશ્ચય કર્યો કે હવે ભારતમાં કોઈ પણ માતાનો ખોળો ખાલી ન રહેવો જોઈએ. હવે દરેક સ્ત્રીને મળશે સુખ માતૃત્વનું. ડોક્ટર નીતિને આ હોસ્પિટલમાં દરેક સંભવ આધુનિક ઉપકરણ તથા સુવિધા ઉપલબ્ધ કરાવી. માત્ર એટલું જ નહીં, ડોક્ટર નીતિનના નેતૃત્વમાં તેમની ટીમ પણ આ ક્ષેત્રમાં માઇલસ્ટોન સાબિત થઈ રહી છે. તેમણે ઘણી જ મહેનતથી એક અનુભવી પેનલ તથા ટીમ બનાવી, જે તેમનો સાથ આપવામાં આ ક્ષેત્રમાં હંમેશા તૈયાર અને તત્પર રહે છે. ભારતમાં પહેલીવાર ટેસ્ટ ટ્યુબ બેબીની શરૂઆત ક્લોઝ વર્કિંગ ચેમ્બર્સમાં 2011માં કરી. ડોક્ટર નીતિન પાસે વિશ્વસ્તરીય IVF લેબોરેટરી છે, સાથે જ પોતાના પ્રશિક્ષિત ભ્રૂણ વૈજ્ઞાનિક પણ હાજર છે. છેલ્લા એક દાયકાથી વધુ સમયથી મનન હોસ્પિટલ સમગ્ર સૌરાષ્ટ્ર તથા ગુજરાતમાં તેના સફળ પરિણામથી પ્રચલિત છે, જેનો શ્રેય જાય છે ડોક્ટર નીતિન લાલ અને ડોક્ટર રીના લાલ. ડોક્ટર નીતિન લાલ પુરુષ વંધ્યત્વ અને સ્ત્રી વંધ્યત્વના કારણોની ઊંડાઈ સુધી જાય છે. તેમની યોગ્ય તપાસના આધારે વંધ્યત્વની સાચા કારણ સુધી જઈ શકાય છે. ઘણીવાર આ કારણો એટલા અટપટા હોય છે કે જેને માત્ર વરિષ્ઠ અને અનુભવી ડોક્ટર જ સમજી શકે છે. આ પ્રકારના કેસીસમાં ડોક્ટર નીતિન તથા ડોક્ટર રીના લાલની રાય ઘણી જ ઉપયોગી તથા મદદરૂપ બને છે. અમારા લગ્ન જીવને 10 વર્ષ થયા, અમારું બાળક નહોતું અને એક સ્ત્રી માટે મા બનવું એ સર્વશ્રેષ્ઠ સુખ છે જે મારા પાસે નહોતું. અને એક સ્ત્રી જ્યારે મા બને છે ત્યારે એને જિંદગીનું એમ કે બીજું જન્મ થાય એવું છે. અને એ સુખ મને ડૉક્ટર નીતિનલાલ અને ડૉક્ટર રીનાલાલથી મળ્યું છે. અમને મનન હોસ્પિટલમાંથી ટ્રીટમેન્ટ કરાવી અને અમને આજે બાળક છે. અને મારા જીવનમાં આજે એ આવ્યા પછી એટલું બધું સુખ મને મળ્યું છે કે જે અત્યાર સુધી હું એ ઝંખતી હતી. મારા લગ્ન જીવનને 10 વર્ષ થયા હતા. 10 વર્ષમાં ઘણી બધી દવાઓ, ઘણી બધી ટ્રીટમેન્ટો કરાવેલી હતી પણ કોઈ પણ પ્રકારનું રિઝલ્ટ મળ્યું નહોતું. પછી નીતિનલાલનું નામ સાંભળેલું હતું. નીતિનલાલની નામની વ્યાખ્યાઓ ઘણી બધી સાંભળેલી હતી પણ પોરબંદર હતું એની હિસાબે અમે હિંમત નહોતા કરતા જવાની. પછી સાહેબ અહીંયા રાજકોટમાં સડનલી આવ્યા, એની હોસ્પિટલ ખુલ્લી, ત્યાં ટ્રીટમેન્ટ કરાવીને અમને 6 જ મહિનાની અંદર અમને રિઝલ્ટ કમ્પ્લીટ થઈ ગયું હતું અને અમે 2 માંથી 3 થઈ ગયા હતા. પણ છોકરું ન હોય એટલે અને છોકરું આવ્યા પછી ઘણો બધો ફેર પડે છે. આખરે આ વંધ્યત્વ છે શું? શું તેના કોઈ કારણ હોય છે? અને અગર કારણ હોય છે તો આ કારણોના ઉપાય શું છે?
ગર્ભ ન રહેવાના મુખ્ય ત્રણ કારણો હોય છે. એક, પુરુષના વીર્યમાં શુક્રાણુ ના હોવા અથવા ઓછા હોવા. બે, સ્ત્રીના અંડકોષમાં બીજ ન બનવા. અને ત્રણ, સ્ત્રીની ગર્ભનળીમાં ખરાબી હોવી. આ ત્રણમાંથી કોઈ પણ કારણ હોય તો વૈંધ્યત્વ આવી શકે છે. આપણા દેશમાં આજની તારીખે પણ ટેસ્ટ ટ્યુબ બેબી દ્વારા ગર્ભધારણને લઈને ઘણી માન્યતા ગેરમાન્યતા રહેલી છે. આજે પણ વૈંધ્યત્વના ઘણા કેસ એવા છે જે ડોક્ટર પાસે સલાહ લેવામાં અચકાય છે, કારણ કે તેમનું માનવું છે કે ટેસ્ટ ટ્યુબ દ્વારા ગર્ભધારણ સાચું નથી અને અગર અમારા નસીબમાં આ સુખ હોત તો ચોક્કસ મળી જાત. પણ આ બિલકુલ ખોટી વાત છે. હવે એ ઘણું જરૂરી છે કે અગર આપે એક બે વર્ષ ડોક્ટર પાસે ઇલાજ કરાવ્યા પણ જો પરિણામ નથી મળતું તો તમારે આ આધુનિક મેડિકલ સાયન્સની મદદ લેવી જોઈએ અને જલ્દીથી જલ્દી સંતાન સુખ પ્રાપ્ત થાય એવી ટ્રીટમેન્ટ કરાવવી જોઈએ. અને આ ટ્રીટમેન્ટમાં એટલે કે ટેસ્ટ ટ્યુબ બેબીની સફળતાની ટકાવારી જે ઘણી વધી ગઈ છે, જેનાથી સંતાન સુખ પ્રાપ્ત થાય છે. અને એવું પણ બની શકે છે કે વધારે સમય વીતી જવાથી સ્ત્રી બીજ ખરાબ થઈ જવા અથવા ગર્ભાશયમાં ગાંઠ થઈ જાય તો ટેસ્ટ ટ્યુબ બેબી ઓપરેશન કરવામાં પણ સમય વીતી જાય છે. અને એટલે જ અમારું કહેવું છે કે એક બે વર્ષમાં બાળક ન થાય તો તાત્કાલિક ધોરણે વૈંધ્યત્વ નિષ્ણાતનો સંપર્ક કરવો જોઈએ. IVFમાં આ એક એવી વિધિ છે જેના અંતર્ગત સ્ત્રીને હોર્મોન્સના ઇન્જેક્શન લગાવીને અલ્ટ્રાસાઉન્ડ દ્વારા બીજનો વિકાસ જોઈ શકાય છે અને ત્યારબાદ ઓપરેશન દ્વારા ઘણી જ સાવધાની દ્વારા તેને નીકાળી શકાય છે. જ્યારે IVFમાં અંડાણુ તથા શુક્રાણુના નિસંચય કર્યા પછી ભ્રૂણ મહિલાના ગર્ભાશયમાં પ્રત્યારોપિત કરવામાં આવે છે. આ ટેકનિકથી એ પુરુષ પણ પિતા બની શકે છે જેના શુક્રાણુ ઓછા હોય અથવા હોય જ નહીં. અને ઉંમરવાળી સ્ત્રીઓ પણ આ નવીન ટેકનોલોજીને અપનાવીને માં બનવાનું સુખ પ્રાપ્ત કરી શકે છે. સફળતાના આ પદ પર અમુક એવા પણ કેસ સામે આવ્યા જે પહેલી વારમાં સફળતા ન મેળવી શક્યા. એવામાં તેમણે હિંમત ન હારી અને ફરીથી પ્રયાસ કર્યા અને અસફળતાને સફળતામાં બદલીને બતાવ્યું. મનન હોસ્પિટલ તથા ટેસ્ટ ટ્યુબ બેબી સેન્ટરે પાછલા ઘણા વર્ષોમાં જાણે કેટલાય નિસંતાન દંપતીઓએ સંતાન સુખ પ્રાપ્ત કર્યું. સફળતાની આ વાત એટલી મોટી છે જેને બતાવતા બતાવતા વર્ષો વીતી જાય તેમ છે. ડોક્ટર નીતિન તથા ડોક્ટર રીનાલાલનું માર્ગદર્શન જ બતાવે છે કે તેઓ સાચા અર્થમાં દર્દીઓ માટે ભગવાન સમાન છે. ડોક્ટર નીતિન તથા ડોક્ટર રીનાલાલ દિવસમાં 16 કલાકથી વધારે કામ કરે છે, માત્ર એક જ ઉમેદ સાથે કે તેમને ત્યાં આવેલ એક પણ દંપતી નિસંતાન પાછું ન જાય. અમારા આટલા વર્ષથી સંતાન નહોતું તો અમને એડ્રેસ આપ્યું કે જાગનાથ 25 મેઇન રોડ ઉપર મનન હોસ્પિટલ ડૉક્ટર નીતિનલાલ, ત્યાં જાઓ એટલે તમે રિઝલ્ટ આવી જશે. પછી અમે તો પહેલાં તો બહુ હેરાન થયા હતા, બધી બાજુ ભૂવા ડાકલા બધી જે બહુ પૈસા ખર્ચ્યા, કાંઈ હરખું આવ્યું નહીં. અહીંયા સાહેબને આગળ આવ્યા 28 વર્ષે બાબાને જન્મ થયો અમારે, એટલે હવે ભૂવા ડાકલામાં ક્યાંય જવાય નહીં, ડાયરેક્ટ અહીંયા જવતું રહેવાય મનન હોસ્પિટલે ડૉક્ટર નીતિનલાલ આગળ. મારા લગ્નને 28 વર્ષ થયા છે, 28 વર્ષ સુધી ક્યાંય સંતાન પ્રાપ્ત નથી થઈ, પરંતુ સમાચાર મળવાથી અમે લાલ સાહેબ પાસે ગયા છીએ અને તેની દયાથી અમને અમારી ઘરે આ પુત્રરત્નની ઉજવણી થઈ છે, જે અમને ખૂબ જ આનંદ છે એનાથી. ડોક્ટર નીતિન તથા ડોક્ટર રીનાલાલનું માત્ર એટલું જ કહેવું છે કે લોકો કોઈ પણ રીતે નિરાશ ન થાય, ગેરમાન્યતા કે અંધવિશ્વાસમાં ન પડે અને મેડિકલ સાયન્સ કે જે આટલું બધું આગળ આવી ગયું છે જેની મદદ લઈ જલ્દીથી જ જલ્દી સંતાન સુખ પ્રાપ્ત કરી શકે. મનન હોસ્પિટલનો હંમેશાથી એ જ પ્રયાસ રહ્યો છે કે સામાન્ય માણસને વિશ્વસ્તરીય સુવિધા આપે, ઓછામાં ઓછા દરે સારી સુવિધા ઉપલબ્ધ કરાવવાની સાથે સાથે દર્દીઓની ગોપનીયતાનો પણ ખાસ ખ્યાલ રાખવાનો હોય છે, કારણ કે આપનો વિશ્વાસ જ મનન હોસ્પિટલને હંમેશા પ્રયત્નશીલ રહેવાની પ્રેરણા પૂરી પાડે છે. આ જ સપનું, આ જ મિશન અને આ જ લક્ષ્ય લઈને આગળ વધી રહ્યા છે ડોક્ટર નીતિનલાલ તથા ડોક્ટર રીનાલાલ. મનન હોસ્પિટલ એ માત્ર હોસ્પિટલ જ નહીં, પરંતુ જેની સાથે સાથે મળે છે એક વિશ્વાસ, એક ભરોસો, કારણ કે આપનો અને મનન હોસ્પિટલનો સંબંધ માત્ર દર્દી અને ડોક્ટરનો જ નહીં પણ તેનાથી ઘણો વધારે છે.
એક સંબંધ પ્રેમનો, માનવતાનો, પોતિકાપણાનો કે જે મનન હોસ્પિટલને પ્રેરણા પૂરી પાડે છે નિરંતર વગર રોકાય આગળ વધવાની. ફ્રેન્ડ્સ, આ દુનિયાની અગર જો વાત કરવામાં આવે તો દુનિયામાં બે જાતિ છે, પુરુષ અને સ્ત્રી. પરંતુ સ્ત્રીઓ નાનપણમાં ભણે છે, ગણે છે, મોટી થાય છે, જવાબદારી લેતા શીખે છે, એવામાં સમય આવી જાય છે તેમના મેરેજનો. અને ત્યારબાદ એકવાર મેરેજ થાય પછી સ્ત્રીનું સાચું સપનું એક જ હોય છે કે ક્યારે તે માતા બનશે. કહેવાય છે કે એક સ્ત્રી જ્યારે માતા બને છે ત્યારે દુનિયાની સૌથી ખુશ સ્ત્રી હોય છે. પરંતુ એવા પણ દંપતીઓ છે જેના નસીબમાં આ સપનું નથી હોતું. અને એવા સમયે કોઈ પણ દંપતી કેમ ના હોય, કોઈ પણ સ્ત્રી કેમ ના હોય, તે લોકોના જીવનમાં અનેક પ્રકારની નિરાશાઓ સાંપડતી હોય છે. પરંતુ છેલ્લા કેટલાક સમયમાં જે રીતે મેડિકલ સાયન્સ આગળ આવી ગયું છે તેને જોતાં એક વાત તો ચોક્કસ સાબિત થઈ છે, કોઈ કોઈ પણ પ્રકારના પ્રોબ્લેમ કેમ ના હોય તેનું સોલ્યુશન આપણી પાસે જ હોય છે. બસ જરૂર છે તો એ સોર્સ સુધી પહોંચવાની જ્યાં આપણા આ પ્રોબ્લેમનો નિકાલ આવી શકે છે. જી હા, હું એ જ પ્રોબ્લેમની વાત કરી રહ્યો છું જેને લઈને કોઈ સ્ત્રી માતા બનવાનું સપનું નથી જોઈ શકતી. પરંતુ આજે આપણી પાસે હાજર છે ડૉક્ટર રીનાલાલ અને ડૉક્ટર નીતિનલાલ કે જે આવા અનેક નિસંતાન દંપતીઓ છે તેના સપનાને સાકાર કરે છે. સૌપ્રથમ હું ડૉક્ટર નીતિનભાઈ આપને પૂછવા માંગીશ, જે રીતે આવા ઘણા બધા દંપતીઓ આપની પાસે આવ્યા હશે, અનેક પ્રકારની વૈજ્ઞાનિક ટેકનિકની મદદ પણ લીધી હશે, આજકાલ માર્કેટમાં આપણે સાંભળ્યું છે ટેસ્ટ ટુ બેબી, જેના કારણે એ દંપતીઓ પોતાનું આ સપનું સાકાર કરી શકતા હશે. સૌપ્રથમ હું ચાહીશ તમે બતાવો કે આ ટેસ્ટ ટુ બેબી આખરે છે શું, શું છે આ ટેકનિક અને કેવી રીતે તેનાથી બાળક આવી શકે છે. નોર્મલી 20% દંપતીઓમાં મેરેજ પછી 2-3 વર્ષ પછી પ્રેગ્નન્સી ન રહે એને ઇન્ફર્ટિલિટી કહેવામાં આવે છે. અને જ્યારે ઇન્ફર્ટિલિટી વધુ લાંબો સમય ચાલે છે કે જેમાં ક્યારેક એવું બી બને કે બધા રિપોર્ટ્સ નોર્મલ છે છતાં નથી રહેતી અને અનએક્સપ્લેન ઇન્ફર્ટિલિટી હોય છે, આવા કેસમાં અથવા ટ્યુબનો પ્રોબ્લેમ હોય, શુક્રાણુનો પ્રોબ્લેમ હોય અથવા અન્ય કોઈ પ્રોબ્લેમ હોય, એમાં ટેસ્ટ ટ્યુબ બેબીની સારવારની જરૂર પડે છે. ટેસ્ટ ટ્યુબ બેબી એટલે જે નોર્મલી શુક્રાણુ અને સ્ત્રીબીજનું ફલન ફેલોપિયન ટ્યુબમાં થાય છે એ જ ફલન આર્ટિફિશિયલ રીતે લેબોરેટરીમાં થાય છે, જેને ટેસ્ટ ટ્યુબ બેબી કહેવામાં આવે છે. અને તૈયાર થયેલો ગર્ભ જેમ ટ્યુબમાંથી 3-5 દિવસે કોથળીમાં પાછો આવી અને ત્યાં રોપણ થાય છે, એ બારે લેબોરેટરીમાં 3-5 દિવસ સુધી ઉછેરવામાં આવે છે અને સ્પેશિયલ ઇન્ક્યુબેટરમાં અને પછી ફરીથી બચ્ચાદાનીમાં રાખી દેવામાં આવે છે કે જ્યાં ત્યાં ફરીથી 9 મહિના ગ્રોથ થઈ અને નોર્મલ પ્રેગ્નન્સીની જેમ જ કન્ટિન્યુ રહે છે. જી જી ડૉક્ટર રીનામાં, ટેસ્ટ ટ્યુબ બેબીની અત્યારે વાત થઈ રહી છે તો હું આપને પૂછવા માંગીશ એમ્બ્રોલોજીસ્ટનું શું મહત્વ છે ટેસ્ટ ટ્યુબ બેબીમાં ખાસ કરીને. જેમ આપણા શરીર માટે હૃદય ઇમ્પોર્ટન્ટ છે એવી રીતે ટેસ્ટ ટ્યુબ બેબીની સારવાર માટે એમ્બ્રિયોલોજિસ્ટ બહુ ઇમ્પોર્ટન્ટ પાર્ટ પ્લે કરે છે. જ્યારે ક્લિનિશિયન બધા પેશન્ટ્સમાં એગ રિટ્રાઈવ કરીને એમ્બ્રિયોલોજિસ્ટને આપી દે છે અને પછી જે બધું કામ ટેસ્ટ ટ્યુબ બેબીમાં થતું હોય ઇટ ઇઝ ડન બાય ધ એમ્બ્રિયોલોજિસ્ટ. ઓકે, જે સેન્ટર્સમાં ફૂલ ટાઈમ એમ્બ્રિયોલોજિસ્ટ હોય એ સેન્ટર્સના પેશન્ટને બહુ ફાયદો થાય, કારણ કે બધી જાતની પદ્ધતિ એમને એ સેન્ટરમાં મળી જતી હોય. ટૂંકમાં કહીએ તો ટેસ્ટ ટ્યુબ બેબી સારવારમાં એમ્બ્રિયોલોજિસ્ટ એટલે પડદા પાછળના કસબી. બિલકુલ, આ એમ્બ્રિયોલોજિસ્ટની અત્યારે વાત ચાલે છે તો શું આ દરેક હોસ્પિટલમાં પોસિબલ નથી હોતું આ ડિપાર્ટમેન્ટ જેના થકી જે વધારે ઇઝીનેસ થઈ જાય ઓપરેશન લઈને? ટેસ્ટ ટ્યુબ બેબી સારવારમાં એમ્બ્રિયોલોજિસ્ટ મસ્ટ છે, પણ દરેક હોસ્પિટલમાં ફૂલ ટાઈમ એમ્બ્રિયોલોજિસ્ટ ઇનહાઉસ એમ્બ્રિયોલોજિસ્ટની સારવાર અવેલેબલ નથી હોતી, કારણ કે અત્યારે ટેસ્ટ ટ્યુબ બેબી ઇન્ડિયામાં થોડું નવું કહેવાય અને એટલા બધા એમ્બ્રિયોલોજિસ્ટ એક્સપિરિયન્સ નથી મળતા આપણને કે જેથી દરેક ફૂલ ટાઈમ એમ્બ્રિયોલોજિસ્ટ રાખે, એટલે લોકોએ બેચમાં પ્રેક્ટિસ કરવી પડે કે ચલો વીકમાં 15 દિવસે એક વખત પિકઅપ એમ્બ્રિયોલોજી બધું સારવાર થઈ જાય અને પછી 15 દિવસ સુધી રૂટીન ચાલતું હોય. બિલકુલ, આ સિવાય નીતિનભાઈ વાત કરવામાં આવે ટેસ્ટ ટ્યુબ બેબી સિવાય લેપ્રોસ્કોપી, જેના વિશે લોકો જાણવાની કોશિશ કરતા હોય છે કે એ શું હોય છે, આખરે એના થકી કેવી રીતે લોકો પોતાનું આ સપનું સાકાર કરી શકે બાળકને લઈને? લેપ્રોસ્કોપી એટલે ટૂંકમાં કહીએ તો મિનિમલ ઇન્વેઝિવ સર્જરી, કે જેમાં કોથળીની બાજુમાં ટ્યુબ, બાજુમાં ઓવરી અને કોથળીની અંદરની દીવાલ, જેમાં હિસ્ટ્રોસ્કોપી જોયો છે. એટલે લેપ્રોસ્કોપી અને હિસ્ટ્રોસ્કોપી એ ખરેખર IVFના બેકબોન છે, કે જો તમારી પાસે એ સારવાર ન હોય, તેના નિદાન બરાબર ના થાય, તો તમે ગમે એટલું એમ્બ્રિયો તૈયાર થશે પણ જો કોથળી બરાબર નહીં હોય તો લેપ્રોસ્કોપી સિવાય જાણી નહીં શકાય. એટલે લેપ્રોસ્કોપી અને હિસ્ટ્રોસ્કોપી ઇઝ અ બેકબોન
ફોર એની ઇન્ફર્ટિલિટી સ્પેશિયાલિસ્ટ. જી જી. ડોક્ટર રીના મેમ, IVFની અગર જો વાત કરવામાં આવે તો તેને લઈને તમારી પાસે કઈ કઈ વિવિધ પ્રકારની ટેકનિક્સ છે? અમારી હોસ્પિટલમાં બધી ટેકનિક્સ અવેલેબલ છે. જી. આપણે સ્ટાર્ટ કરીએ ધ ફર્સ્ટ એન્ડ ધ ફોરમોસ્ટ IVF પદ્ધતિ. એના પછી અમારી પાસે ઇક્સીની ફેસિલિટીઝ છે. વી હેવ લેઝર હેચિંગ ઓલ્સો. સો જે પેશન્ટ્સને અમુક પ્રોબ્લેમ્સ હોય અને એ લોકોને એમ્બ્રિયોને હેચિંગની જરૂર હોય તો અમે એમ્બ્રિયો હેચ કરી અને પછી ટ્રાન્સફર કરતા હોય. બિસાઇડ્સ ધીસ, અમે લોકો જે એક્સ્ટ્રા એમ્બ્રિયોઝ બન્યા હોય એનું અમે વિટ્રિફિકેશન કરીએ, જેને કે અમે ફ્રીઝ કરી લઈએ અને એ એમ્બ્રિયો ફ્રીઝ કરીને અમે રાખી દઈએ અને ઇનકેસ એને નેક્સ્ટ ટાઈમ જ્યારે જરૂર પડે તો એને ઇઝીલી સેકન્ડ સાયકલ પતી જતી હોય. અને આજકાલ તમે સાંભળ્યું હશે કે નાઉ બિકોઝ વિમેન આર મોર કરિયર ઓરિએન્ટેડ, સો એક ફેસિલિટી એ છે કે દે કેન ફ્રીઝ દેર એગ્સ એટ અ યંગ એજ એન્ડ વન્સ દે ગેટ મેરિડ ઓર વન્સ દે વોન્ટ ટુ પ્લાન અ ચાઇલ્ડ એટ એન એલ્ડરલી એજ દે કેન યુઝ દેટ ધોઝ એગ્સ. બિસાઇડ્સ ધીસ, કેટલા બધા એવા ડિઝીઝીસ છે લાઇક કેન્સર કે જેમાં ટ્રીટમેન્ટના હિસાબે ઓવરીઝમાં એગ્સ ખલાસ થઈ જાય તો એ પહેલાં તમે તમારા ઉસાઇટ ફ્રીઝ કરાવી લો, પછી એ ટ્રીટમેન્ટ કરી અને દેન યુ કેન યુઝ ધીઝ એગ્સ એન્ડ યુ કેન બીકમ અ મધર. ઓકે ઓકે. એટલે કહી શકાય કે પૂરેપૂરો આ મેડિકલ સાયન્સનો જે લાભ છે એ પ્લાનિંગ સાથે તને ઉઠાવી શકે છે કોઈ પણ સ્ત્રી અગર જો એજેડ હોય તો. અહીંયા એજી જ વાત ચાલે છે. ડૉક્ટર નીતિનભાઈ એ પૂછવા માંગીશ કે આ જે ડિસીઝ છે મોટેભાગે એવું કહેવાય છે કે એક ઉંમર પ્રમાણ ઉંમર પછી જો મેરેજ કરવામાં આવે બહુ લાંબા સમયગાળા બાદ તો એ પણ ક્યાંક ને ક્યાંક અહીંયા કારણભૂત બની જતું હોય છે વૃદ્ધત્વને લઈને. કેટલે અંશે આ પરિબળ જવાબદાર હોય છે? ના, ચોક્કસ એવું બને છે. અને અત્યારે બધા ઝડપી યુગમાં કેરિયર ઓરિયન્ટેડ હોવાને કારણે લેટ મેરેજીસ થાય છે. બિલકુલ. પોલ્યુશન, તમાકુ સેવન જે સૌરાષ્ટ્રમાં ખૂબ જ વધારે છે. બિલકુલ. સ્ટ્રેસફુલ લાઈફ, ડાયટ હેબિટ્સ, આ બધાને કારણે 40%માં મેલ ફેક્ટર જવાબદાર હોય છે, 40%માં ફિમેલ ફેક્ટર જવાબદાર અને 20%માં બંને જવાબદાર હોય છે. એટલે અત્યારે ઓલમોસ્ટ 20% કપલ્સ કે જેને પ્રેગ્નન્સ મેરેજ થાય છે પછી ઇન્ફર્ટિલિટી પ્રોબ્લેમ થાય છે. ડોક્ટર નીતિનભાઈ, હવે જ્યાં સુધી વાત થાય છે એજની, તો આજકાલના જે પણ યુવાન છોકરા છોકરીઓ છે તે મોટેભાગે કરિયર ઓરિએન્ટેડ થઈ ગયા છે. સ્વાભાવિક છે, એ લોકો કરિયર ઓરિએન્ટેડ હોવાને કારણે મોડા મેરેજ કરે છે એટલે બાળકનું જે પ્લાનિંગ હોય છે એ પણ લેટ સ્ટાર્ટ થતું હોય છે. તો એવા સમયે કેવી રીતે આ તકલીફથી દૂર રહેવું અને કેવી રીતે ધ્યાન રાખવું જરૂરી બને છે? મોટી ઉંમરે જ્યારે મેરેજ થાય છે ત્યારે યુઝ્યુઅલી પ્રેગ્નન્સી રહેવામાં પ્રોબ્લેમ થાય છે અને પ્રેગ્નન્સી રહી ગયા પછી ખાસ કરીને સ્ત્રીઓની મોટી ઉંમરે રંગસૂત્રની ખામીવાળા બાળક આવવાનો ખૂબ ચાન્સ રહે છે. એટલે હવે એજ્યુકેટેડ લોકો શું કરે છે કે નાની ઉંમરે જ્યારે વિચાર કરે કે હવે આપણે કેરિયર સ્ટાર્ટ થયું છે ત્યારે પોતાના સ્ત્રી બીજ ફ્રીઝ કરાવી દે છે અને જ્યારે મોટી ઉંમરે મેરેજ થાય ત્યારે સેમ સ્ત્રી બીજ યુઝ કરી શકાય છે જેથી મોટી ઉંમરના બાળકોને રંગસૂત્રની ખામી ના આવે. તમે હમણાં જ ઉદાહરણ સાંભળ્યું હશે કે ડાયના હેડન, થોડા વખત પહેલાં એમનું ઇન્ટરવ્યૂ આવ્યું હતું કે 34 યર્સની એજે એમણે પોતાના એગ ફ્રીઝ કરાવેલા જે ઇન્ડિયામાં જ થયેલું હતું અને 42 યર્સની એજે એમને મેલ ચાઇલ્ડ ડિલિવર થયો છે. બિલકુલ. એટલે આ એક્ઝામ્પલ બી લોકોએ સમજવાની જરૂર છે. ખાસ કરીને અહીંયા હું એ દર્શક મિત્રો એ કહેવા માગીશ કે આટલા બધા સારા એક્ઝામ્પલ્સ છે એ એટલા માટે છે કારણ કે એનું નોલેજ આપણને છે. અહીંયા એ જ સમજવાની જરૂર છે, આ વૈંધત્વથી ઇન્ફર્ટિલિટીથી ડરવાની બિલકુલ જરૂર નથી. આપણી પાસે મેડિકલ સાયન્સ આટલું છે, આપણી પાસે આટલા સારા ડૉક્ટર છે, બસ જરૂર છે તો તેમનો સંપર્ક કરવાનો. એકવાર તેમના સુધી પહોંચ્યા બાદ તેમનું જે યોગ્ય માર્ગદર્શન મળશે એ ચોક્કસથી આ નિરાશામાંથી આપને દૂર કરશે. ડૉક્ટર રીનામાં આપણે પૂછવા માંગીશ, શું કહેવા માગશો, મેસેજ શું આપવા માગશો તમામે તમામ લોકોને જે લોકો ક્યાંક ને ક્યાંક ઘણી વાર ડરીને ડૉક્ટરનો સંપર્ક નથી કરતા? લોકો વિચારતા હોય છે કે આ શું પ્રોસેસ હશે, કેટલો ટાઈમ માંગી લેશે, ખરેખર આનાથી બાળક હેલ્ધી આવશે કે નહીં, આવા ઘણા બધા પ્રશ્નો સ્વાભાવિક રીતે સ્ત્રીઓમાં વધારે જોવા મળતા હોય છે. એ લોકોને આપ શું કહેવા માગશો? IVF ટ્રીટમેન્ટ એક બહુ સિમ્પલ પ્રોસીજર છે. જેવું એનું હાઈપ ક્રિએટ કરેલું છે એવું છે નહીં. એની અંદર તમારે મિનિમમ 10-12 દિવસ ઇન્જેક્શન લેવા પડતા હોય છે અને એના પછી તમને 5-1 મિનિટ માટે ભેભાન કરવામાં આવે છે અને તમારા બધા એગ્સ રિટ્રાઈવ થઈ જાય છે. પછી તમને 2-3 કલાક પછી તમે ઘરે જઈ શકો, દેટ્સ ઇટ. એના પછી તમારે કોઈ પણ જાતની પ્રોબ્લેમ ન થાય. એના 3-5 દિવસ પછી ડિપેન્ડિંગ ઓન ધ પેશન્ટ એમ્બ્રિયો ટ્રાન્સફર કરવામાં આવે છે અને એ એમ્બ્રિયો ટ્રાન્સફર એટલું સિમ્પલ હોય છે કે ઘણીવાર દર્દીને ખબર એ નથી હોતી અને એનું ટ્રાન્સફર થઈ જતું હોય. સેકન્ડલી,
ઘણા બધા જે રિમોટ એરિયાઝમાં કે જેમ કે વિલેજીસમાં લોકો રહેતા હોય એ લોકોને એવું થાય કે IVF એટલે કાં તો અમારા હસબન્ડનું સિમેન બદલી નાખે છે, કાં તો અમારા એગ્સ બદલી નાખે છે કે અમને પ્રેગ્નન્સી રહી જાય. એવું નથી હોતું. જે પણ યુઝ કરતા હોય એ બધું પેશન્ટનું જ હોય. એટલે એ એક મેઇન મિસકોન્સેપ્ટ છે યુઝલી નાના સિટીઝમાં કે નાના ટાઉનમાં. અને સેકન્ડલી કોસ્ટ ફેક્ટર. ઘણા બધા એ લોકો એવું વિચારે કે IVF ઇઝ વેરી કોસ્ટલી. એવું છે નહીં કે IVF ઇઝ not that costly. It is costly but not very costly. અને બધા પેશન્ટ્સ આ સારવાર લઈ શકે છે. જી. તો ડૉક્ટર રીનાભાઈ અને ડૉક્ટર નીતિનભાઈ, આપ બંને જે રીતે કાઉન્સેલિંગ કરી છેલ્લા ઘણા વર્ષોમાં 1500થી વધારે સફળ ઓપરેશન કર્યા છે, અને જે રીતે હાલની તારીખે પણ 500થી વધારે ઓપરેશન આપના કાર્યરત છે, જે રીતે આપે એક્ઝામ્પલ આપ્યું 67 યર્સ ઓલ્ડ લેડીનું, કહી શકાય કે સાચા અર્થમાં આ એક એક્ઝામ્પલ એવું છે જેને લઈને આપ પોતે પણ નિશ્ચિંત થઈ શકો છો. અને એકવાર આપ ડૉક્ટર નીતિનભાઈ અથવા ડૉક્ટર રીનાભાઈનો સંપર્ક કરશો એટલે એક વાત તો ચોક્કસ છે કે આપની જે નિરાશા છે તે ચોક્કસથી દૂર થઈ જશે. સાચા અર્થમાં એવું જે કહેવાતું હોય છે કે ડૉક્ટર એ ભગવાનનું સ્વરૂપ છે, પરંતુ ડૉક્ટર રીનાબેન અને ડૉક્ટર નીતિનભાઈની વાત કરવામાં આવે તો સાચા અર્થમાં એ નિસંતાન દંપતીઓ જે લોકો ડિપ્રેસ થઈને રસ્તો કહી શકાય છે કે છોડી દીધો હોય છે, અર્ધેથી આશા છોડી દીધી હોય છે, તે લોકો માટે એક આશા પૂરી કરવાનું કામ કરે છે. અને સાચા અર્થમાં આ ડૉક્ટર નહીં પરંતુ ભગવાન છે. આપનો આ સમાજ વતી હું ખૂબ ખૂબ આભાર માનવા માંગીશ અને આશા રાખીશ કે આપ બંને આ જ રીતે કાર્યરત રહો આગળના સમયમાં. અને એવા ઘણા દંપતીઓ જે લોકો કદાચ મોડા મેરેજ કરે છે, જે લોકોને ખ્યાલ નથી હોતો કે આટલી મોટી ચિંતા તેમના જીવનમાં આવવાની છે, તેમના માટે આપ બંને આશીર્વાદરૂપ બનો. થેન્ક યુ સો મચ. થેન્ક યુ.